હેલો સ્ટુડન્ટ આજે આપણે જે એકમ કસોટી તમને આપેલી છે પાંચમા ધોરણની એમાં એકમ કસોટીમાં ચેપ્ટર વન અને ટુ એના તમને અમુક સમ આપેલા છે અને પચીસ માર્કની જે એકમ કસોટી આપેલી છે તે એકમ કસોટીમાં આપણે ચેપ્ટર બે બાકી રાખેલું હતું અને ચેપ્ટર ત્રણ પૂરું કરેલું છે તો ચેપ્ટર બેના જે તમને પ્રશ્ન પૂછેલા છે એના જે આજે વિડીયો હું તમને અત્યારે મોકલું છું એના આધારે એ પ્રશ્નોના જવાબ આવશે તો આજે આપણે એ વિડીયોમાં પહેલા ચેપ્ટરના તો પ્રશ્ન એકથી ત્રણ છે આપેલા હવે ચોથા પ્રશ્નમાં જે આકાર અને ખૂણો ચેપ્ટર નંબર બે છે એમાં તમને જે સમ આપેલા છે એમાં જોઈએ તો પેલા આપણે આકાર અને ખૂણામાં ખૂણો દોરતા જો તમને આવડશે કાટકોણ લઘુકોણ અને ગુરુકોણ આ ત્રણ ખૂણા ઉપરનું જે આ બીજું ચેપ્ટર છે તો એને લગતો આપણે આજે અભ્યાસ કરશું વિડીયોમાં તો પહેલાં તો કાટકોણ ત્રિક ખૂણો કોને કહેવાય એ તમારે શીખવાનું છે કાટખૂણો કોને કહેવાય જે ખૂણાનું માપ નેવું અંશ હોય તે ખૂણાને કાટખૂણો કહેવાય નેવું અંશના માપનો જે ખૂણો હોય ખૂણો દોરવાનો છે ખૂણો તમે કેનાથી દોરશો તો કે પ્રોટેક્ટર જેને આપણે ગુજરાતીમાં કોણ માપક કહીએ છીએ કોણ માપકની મદદથી આપણે જે ખૂણા દોરવાના છે લઘુકોણ ગુરુકોણ અને કાટકોણ આ ત્રણ ખૂણા દોરી અને તમારે આ ચેપ્ટરમાં કરવાનું છે તેમાં કાટખૂણો કોને કહેવાશે તો કે એક્ઝેક્ટ નેવું અંશનું જે માપ હોય તેને કાટ ખૂણો કહેવાય લઘુકોણ કોને કહેવાય તો કે જે ખૂણાનું માપ નેવું અંશ કરતાં નાનું હોય જે ખૂણો આપણે દોરીએ પ્રોટેક્ટરની મદદથી એ ખૂણામાં નેવું અંશ કરતાં જે ખૂણાનું માપ ઓછું હોય કે નાનું હોય નેવું અંશથી નાનામાં તો કે એસી પિંચ્યાસી સિત્તેર સાઠ પચાસ ચાલીસ ત્રીસ દસ વીસ આ બધા ખૂણા છે એ લઘુકોણ ખૂણો કહેવાય એને ગુરુકોણ કોને કહેવાય તો કે ગુરુકોણમાં જે ખૂણાનું માપ નેવું અંશ કરતાં મોટું હોય તે ખૂણાને ગુરુકોણ કહે છે નેવું અંશે એ કાટ ખૂણો બને છે કાઠ ખૂણાથી મોટો નેવું અંશ કરતાં મોટો એટલે પંચાણું સો એકસો દસ એકસો વીસ એકસો ત્રીસ એકસો ચાલીસ જે ખૂણાનો નેવુંથી વધારે માપ આવે છે એને ગુરુકોણ ત્રિ ખૂણો કહેવાય છે આ ત્રણ મે ખૂણા તમને અહીંયા મેં વ્યાખ્યા લખેલી છે કાટકોણ લઘુકોણ અને ગુરુકોણ આ ખૂણાની વ્યાખ્યા આપેલી છે આ વ્યાખ્યા ઉપરથી આપણે ખૂણો દોરતા શીખશું તો સૌથી પહેલાં આપણે કાટખૂણ ખૂણે કઈ રીતના દોરાશે તે શીખીશું આ છે આપણે અહીંયા કાટખૂણો દોરવા માટે સૌપ્રથમ હું અહીંયા સ્કેલથી પહેલાં એક લાઇન ડ્રો કરું છું આ સ્કેલથી મેં અહીંયા લાઇન ડ્રો કરેલી છે જો તમને અહીંયા સ્કેલથી પેન્સિલથી લાઇન બધા ખૂણા તમારે પેન્સિલથી જ કરવાના રહેશે એમાં મેં પેન્સિલથી જે અહીંયા લાઇન કરેલી છે એ લાઇનમાં અહીંયા હું પોઈન્ટ રાખું છું એને અહીંયા ગમે તે નામ આપું છું ધારો કે એ નામ મેં આપેલું છે અહીંયા પોઈન્ટ રાખેલું છે આ એક સીધી લાઇન દોરેલી છે સ્કેલથી અહીંયા મેં પોઈન્ટ રાખેલું છે હવે તમારે કોણ માપક લેવાનું છે કોણ માપકમાં કોણ માપકમાં જ્યાં એ ટપકું કરેલું છે ત્યાં જ વચ્ચેનું પોઈન્ટ છે એ એક્ઝિટ રાખવામાં આવશે હવે જે હું કોણમાપક અહીંયા તમને બતાવું છું આ જે છે અર્ધવર્તુર એને આપણે કોણ માપક કહીશું કોણ માપકમાં માપકમાં જે અહીંયા મેં પોઈન્ટ કરેલો છે એની અંદર જે રાઉન્ડ રાઉન્ડવાળું સર્કલ છે એ એક્ઝેક્ટ એ પોઈન્ટની વચ્ચે અહીંયા રાખવાનું રહેશે કોણમાપકને આ રીતના સીધું અને આ લાઇન પણ અહીંયા એને સીધી દેખાવી જોઈએ તમારે તો આ લાઇન પણ અહીંયા સીધી છે અને વચ્ચેના ટપકા ઉપર જે મેં પોઈન્ટ કરેલો છે ત્યાં મેં એ નામ આપેલું છે એ છે હવે એના કોણ માપકમાં અહીંયા તમે જોઈ શકો છો અંદરની સાઈડ અહીંયા નેવું અંશ આપેલા છે બહારની સાઈડ અહીંયા નેવું અંશ આપેલા છે કાટખૂણો ક્યારે બને છે તો કે નેવું અંશનો ખૂણો હોય ત્યારે કાટખૂણો બને છે તો નેવું અંશના ખૂણામાં અહીંયા હું અહીંયા આમ લાઇન કરીને ટપકું કરી દઉં છું એટલે નેવું અંશનો ખૂણો બની જશે નેવું અંશનો ખૂણો બને અહીંયા મેં પોઈન્ટ કરી હવે આને સ્કેલથી જોડી લેવાનું રહેશે આ સ્કેલથી આ ખૂણાને જોડશો તમે એટલે આ ખૂણો છે એ એક્ઝેક્ટ નેવું અંશના માપનો ખૂણો બનેલો છે એમ કહી શકાય એક્ઝેક્ટ નેવું અંશના ખૂણા માટે આ લાઇન છે એ પરફેક્ટ સીધી રહેવી જોઈએ આડી લાઇન મેં અહીંયા આપેલી છે અને અહીંયા મેં પોઈન્ટ કરેલો છે પોઈન્ટ ઉપર જ પ્રોટેક્ટર રાખી અને નેવું અંશ ઉપર જ્યારે એ જરાક ટપકું એરો કરી અને પછી એ લાઇનને સીધી મેં એ સાથે જોઈન્ટ કરી છે આ આપણને અત્યારે જે ખૂણો દેખાય છે એ કાટ ખૂણો દેખાય છે નેવું અંશનો ખૂણો પણ પોઈન્ટને આપણે અહીંયા ડાબી સાઈડ રાખેલું છે હું બી નામ આપું છું હવે આ સાઈડ પ્રોટેક્ટરને ને રાખી અને નેવું અંશ ખૂણો બનાવવો હોય તો અહીંયા પ્રોટેક્ટર મેં રાખ્યું છે અને અહીંયા નેવું અંશની સામે એક્ઝેટ અહીંયા પોઈન્ટ કરી અને આ રેખાને જોડી દ્યો તો આ રેખાને તમે અહીંયા બી સાથે કનેક્ટ કરશો જોડશો એટલે આ ખૂણો જે તમને દેખાય છે આ ખૂણો પણ નેવું અંશનો બનશે આ ખૂણો પણ નેવું અંશનો બનશે પ્રોટેક્ટર તમે જ્યારે રાખો ત્યારે પોઈન્ટની કઈ બાજુ છે એ જોવાનું રહેશે હવે નેવું અંશથી નાનો ખૂણો એ કયો ખૂણો છે તો કે લઘુકોણ લઘુકોણ એટલે નેવું અંશથી નાનો આ જ પ્રોટેક્ટર ઉપર અહીંયા તમે એ ઉપર ડાબી સાઈડ પોઈન્ટ રાખેલો છે નેવું અંશ અહીંયા અંદરની સાઈડ જોવાનું જ્યારે ડાબી સાઈડ આપણે પોઈન્ટ રાખીએ અને પ્રોટેક્ટરનું માપ લઈએ ત્યારે અહીંયા ડાબી સાઈડ જોવાનું છે ડાબી સાઈડ અહીંયા અંદરની સાઈડમાં એસી સિત્તેર સાઠ પચાસ ચાલીસ ત્રીસ વીસ દસ અને અહીંયા ઝીરો ઝીરો આવશે ત્યારે સીધી લાઇન થશે હવે નેવું થી નાનું કોઈ પણ માપ ઉધારો કે પચાસનું લઉં છું તો નેવું થી અહીંયા પચાસ કઈ જગ્યાએ છે અંદરની સાઈડમાં તો કે અહીંયા આ પચાસ તમને અહીંયા છે પચાસ ની એક્ઝેક્ટ લાઇનમાં લઈ અને અહીંયા ટપકું કરશો પછી આ રેખાને જોડશો અહિયાં એટલે આ રેખાને જોડશો એટલે તમને ખૂણો મળશે એ પચાસ અંશનો મળશે પણ ડાબી સાઈડ પોઈન્ટ રાખી અને મેં અહીંયા અંદરની સાઈડ જોયું છે આવી જ રીતના જ્યારે જમણી બાજુ અહીંયા આ પોઈન્ટ રાખવું હોય તો જ્યારે જમણી સાઈડ પોઈન્ટ રાખશો આ નેવું અંશનો ખૂણો છે અહીંયા હવે આ સાઈડ જમણી સાઈડ અહીંયા બીને પોઈન્ટ રાખીને લઘુ કોણ કરવાનું હોય નેવુંથી થી નાનું ત્યારે જમણી બાજુ પોઈન્ટ રાખેલો હોય તો નેવુંથી થી નાનામાં આ સાઈડ ઉપરની બાજુ જોવાનું રહેશે એસી સિત્તેર સાઠ પચાસ ચાલીસ ત્રીસ દસ વીસ હવે આમાં તમારે લઘુકોણમાં સિત્તેર અંશનો ખૂણો કરવો હોય તો અહીંયા સિત્તેરની ઉપરની સાઈડ જોશું આપણે એટલે અહીંયા ટપકું કરી અને પછી આને અહીંયા જોઈન્ટ કરી દેશો આ બી સાથે એટલે એટલે આ ખૂણો છે એ લઘુકોણ બન્યો ખાસ તમારે યાદ રાખવાનું કે ડાબી બાજુ નેવું અંશથી નાના છે એ કઈ બાજુ આવશે તો કે જમણી બાજુ આવશે અને જમણીને બાજુ પોઈન્ટ રાખી અને નેવું અંશથી નાના લેવાના હોય તો એ ડાબી બાજુ આવશે એ ખાસ જોવાનું ત્યાર પછી ગુરુકોણ ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ કોને કહેવાય તો કે નેવું અંશ કરતાં મોટું હોય અહીંયા એક્ઝેક્ટ નેવું અંશ છે નેવું અંશથી મોટું અંદરની સાઈડ જોવાનું રહેશે ડાબી બાજુ પોઈન્ટ રાખ્યો છે એટલા માટે અંદરની સાઈડ નેવું અંશથી મોટામાં સો એકસો દસ એકસો વીસ એકસો પચાસ નેવું અંશ થી ડાબી બાજુ નમેલું હોય એટલે હંમેશા એ ગુરુકોણ ત્રિકોણ હોય હવે અહીંયા નેવું અંશ થી એકસો ત્રીસ અંશ નો ગુરુકોણ ત્રિકોણ બનાવવો હોય તો અહીં એકસો ત્રીસ અંદર સાઈડ લઈ અને અહીંયા મેં પોઈન્ટ કરેલું છે અને એને પછી અહીંયા હું એ સાથે જોડું છું તો આ ખૂણો કેવો બની ગયો તો કે ગુરુકોણ ત્રિકોણ બન્યો નેવું અંશથી વધારે અહીંયા નેવું અંશ છે નેવું બાજુ જે ખૂણા આવશે એ આવશે અંશથી ડાબી બાજુ જે ખૂણા આવશે આવશે એ ગુરુકોણ જ્યારે ડાબી બાજુ પોઈન્ટ રાખ્યો હોય ત્યારે એ જ રીતના અહીંયા ઉલટું થઈ જશે આ સાઈડ લાઈનમાં તમે અહીંયા જે નેવું અંશ રાખેલો છે એમાં નેવું અંશથી ડાબી બાજુ કેવા આવશે તો કે ડાબી બાજુ બધા નાના ખૂણો આવશે લઘુકોણ એસી સિત્તેર સાઈઠ એ અને સો એકસો દસ એકસો વીસ એ ગુરુકોણ ત્રિકોણ કઈ બાજુ આવશે ખૂણો તો કે કે જમણી બાજુ હવે અહીંયા એકસો ત્રીસનું માપ લેવું હોય અહીંયા પોઈન્ટ રાખીને તો એકસો ત્રીસ ક્યાં આવશે અહીંયા આવશે ઉપરની સાઈડ જોયું એટલે તો અહીંયા પોઈન્ટ આવ્યો અને એને આપણે જોડી દઈએ બી સાથે એટલે આ છે ગુરુકોણ ત્રિકોણ બયનો પણ પોઈન્ટને અહીંયા બી ઉપર લીધું છે જમણી બાજુ પોઈન્ટ રાખીને કરેલું છે તો આ મેં તમને અત્યારે માહિતી જે આપેલી છે એ ખૂણાની આપેલી છે ત્રણે ત્રણ ખૂણાને તમારે કઈ રીતના ડ્રો કરવા એને હવે ત્યાર પછી તમને ઘડિયાળમાં જે જે આપણે સમય બતાવે છે એના અમુક ખૂણા પછી અમુક જે અક્ષરોના લેટરો છે એના અમુક ખૂણા કઈ રીતના જોવાના એ આપણે જોશું અહીંયા જે તમને એક આકૃતિ આપેલી છે એમાં તમને અહીંયા ખૂણાની નિશાની હવે આપેલી છે આ ખૂણો કયો છે એ તમારે કહેવાનું છે એક્ઝેક્ટ અહીંયા સીધી લાઈન છે એની ઉપર એક્ઝેક્ટ આ સીધી લાઇન તમને દેખાય છે તો આ ખૂણો છે એ કાટકોણ કહેવાય તો અહીંયા એના કાટકોણ કહેશું આપણે ત્યાર પછી બીજી આકૃતિ છે એમાં તમને અહીંયા ખૂણા આપેલા છે આ પણ એક ખૂણો બને છે આકૃતિમાં અહીંયા આ ખૂણો બને છે અહીંયા ખૂણોનો પોઈન્ટ આપેલો છે એટલે બનશે આ ખૂણો બનશે પણ તમને જે કીધું છે આ ખૂણો કયો બને છે એ કહેવાનું છે તો તમને અહીંયા પેન્સિલથી આડી પેન્સિલથી જોઈ પહેલાં સ્કેલ માપી પહેલાં સ્કેલથી પહેલાં સીધી લાઈનમાં અહીંયા છે આ સ્કેલ તો એ તમે જોઈ લીધું પ્રોટેક્ટરની મદદથી એ ખૂણાનું માપ આપણે જોઈશું પ્રોટેક્ટરમાં અહીંયા આ ટપકું રાખવાનું છે અહીંયા આ ટપકા ઉપર ગોળ રાઉન્ડમાં અહીંયા મેં રાખ્યું છે અને હવે આ ખૂણામાં તમે જોઈ શકો કે નેવું અંશ કરતાં કેવો છે નેવું અંશ અહીંયા એક્ઝેટ બને છે એ ખૂણો અહીંયા સુધી ચાલીસ એકસો ચાલીસ અહીંયા આવેલો છે તો કાટખૂણ નેવું અંશ કરતાં કેવો બનશે તો કે મોટો કેમ કે સીધી લાઇનમાં આ સાઇડ પોઈન્ટ રાખેલો નથી જમણી બાજુ પોઈન્ટ છે નેવું એ કાટખૂણો બને છે તો એનાથી બહાર નીકળેલો છે એટલે એકસો ચાલીસ અંશનો છે એટલે આ કાઠખૂણાથી મોટો ખૂણો બનશે તેવી જ રીતના અહીંયા એક આ પણ આકૃતિ આપેલી છે એમાં તમને અહીંયા સર્કલ કરેલું છે અને આ ખૂણાનું કહેવાનું છે કે કાઠ નાનો છે કે મોટો તો બુકને અહીંયા ઊંધી રાખી અને અહીંયા મેં આ જે પોઈન્ટ આપેલો છે આ પોઈન્ટને જોવાનું છે એટલે અહીંયા આ પોઈન્ટથી જોશું તો અહીંયા આ પોઈન્ટને આપણે ધ્યાનમાં રાખીએ આ સીધી સીધી રેખા રાખીએ તો અહીંયા એક્ઝેક્ટ નેવું એ બને છે પણ તમને આ આકૃતિ અહીંયા આપેલી છે સિત્તેર અંશે એટલે એ નેવુંથી કેવો બનશે નેવુંથી જમણી બાજુ નમેલો છે એટલે અહીંયા પોઈન્ટ રાખીને તો કાટ નાનો ખૂણો બનશે તેમ કહી શકાય અહીંયા એક નામ આપેલું છે તમને સૌમ્ય નામ આપેલું છે એસ એ યુ એમ વાય એમાં તમારે કેટલા કેટલા ખૂણા એક એક લેટરમાં આપેલા છે એ કહેવાય એસમાં તમને અહીંયા સીધી જ લાઇન આપેલી છે એક ક્રોસ ક્રોસવાળી લાઈન નથી એટલે એસમાં જેટલા ખૂણા બનશે એ કાટ ખૂણા બનશે તો કેટલા કેટલા બનશે તો કે એક ખૂણો આ બને છે એક ખૂણો આ બે રેખાને જોડતી વચ્ચે જે ખૂણો આવે એ એક ખૂણો અહીંયા અને એક અહીંયા તો એસમાં ચાર ખૂણા ટોટલ બન્યા કેવા તો કે કાઠ ખૂણા કેમ કે એક લાઇન ક્રોસમાં કે આડી નથી એટલા માટે એમાં કઈ રીતના બનશે ખૂણા તો કે એક ખૂણો અહીંયા આ બે રેખાની વચ્ચે એક ખૂણો ત્યાર પછી અહીંયા એક એમાં વચ્ચે આપેલો છે એટલે એક ખૂણો આ આવશે અને એક અહીંયા બાજુ આવશે ત્રણ ખૂણા બન્યા છે એમાં પણ એની જે વચ્ચેની લાઈન છે એની આ સાઈડ પણ એક ખૂણા બનશે આ સાઈડ ખૂણો બનશે અને અહીંયા પણ બે ખૂણા બનશે અને એક અહીંયા પાંચ ખૂણા બનશે પણ આ ખૂણો જે બનશે અહીંયા એ કેવો બનશે તો કે નેવું થી નાનો અને ઓલા છે બારના ખૂણા છે થી મોટા બનશે યુમાં યુમાં સીધી લાઈન આપેલી છે અને આડી આપેલી છે કાટ ખૂણો જ બનશે એક અને આ બે ત્યાર પછી એમમાં એમ આપેલો છે એમાં એક ખૂણો આ બનશે અને એક અહીંયા બનશે એમના વચ્ચે અને એક આ બેની વચ્ચે ત્રણ ખૂણા બને છે આ ખૂણો જોવા માટે અહીંયા સેન્ટર પોઈન્ટ રાખીએ સેન્ટર પોઈન્ટના અહીંયા રાખીએ અને આ ખૂણાનું માપ લેવાનું છે આટલા માપનું તો અહીંયા એક્ઝેટ નેવું થાય તો એનાથી નેવુંથી આ સાઈડ નમેલો છે એટલે નેવુંથી નાનો આવશે તો કાઠ ખૂણાથી નાનો આવશે એ ખૂણો અહીંયા પણ આ ખૂણો છે એ કાઠ ખૂણાથી નાનો આવશે અહીંયા સેન્ટર પોઈન્ટ રાખીએ તો અહીંયા આ ખૂણો છે નેવુંથી નાનો બનશે અને અહીંયા પણ આ સેન્ટર પોઈન્ટ રાખશું તો અહીંયા એક્ઝેટ નેવું આવે ને ડાબી બાજુ પણ કાઠ ખૂણાથી નાનો આવશે એટલે એમમાં ત્રણ ખૂણા છે એ નાના આવશે 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 અહીંયા અહીંયા એક એક ખૂણો વચ્ચે વચ્ચે અને આ એક્ઝેક્ટ નેવું આવે નેવું જમણી બાજુ નમેલા છે એટલે મોટા આવશે અને ડાબી બાજુ અહીંયા નમેલો છે એ નાનો આવશે એમાં પણ એવી જ રીતના પેલા એમાં કરેલું છે એવી જ રીતના ચાર ખૂણા આવશે તેવું કહે ત્યાર પછી ઘડિયાળમાં કઈ રીતના કાઠ ખૂણા જોવું એનો આપણે વિડીયો એનું જોઈએ તો અહીંયા તમને પોથીમાં ઘડિયાળમાં ટાઈમ આપેલો છે સાત ને પચીસ આ ખૂણો છે એ તમારે કહેવાનો છે કાટખૂણથી નાનો છે કે મોટો છે કે કાટકોણ છે એ જોવાનું છે તો આ ખૂણાનું માપ લેવાનું છે અહીંયા વચ્ચે સેન્ટર પોઈન્ટ છે એટલે અહીંયા બુકને ઊંધી કરી અને એ સેન્ટર પોઈન્ટ પાસે ટપકું રાખી એક્ઝેક્ટ નેવું એ અહીંયા આવે છે નેવુંથી પાંચ છે એ આગળ આવશે તો નેવુંથી પાંચ આગળ આવશે એટલે કેવો ત્રિકોણ બનશે તો કે નેવું કરતાં નાનો એટલે કાટકોણથી નાનો ત્રિકોણ બને એમ કહી શકાય કાટકોણથી મોટો જ્યારે અહીંયા પોઈન્ટ નેવુંથી આ સાઈડ નમેલો હોય એક બે ત્રણ ચારમાં તો કાટકોણથી મોટો આવશે ત્યાર પછીનો ખૂણો છે કાટ સવા આઠ તમને આપેલા છે એમાં તમારે એક્ઝેક્ટ અહીંયા આવી રીતના ટાઈમ આપેલું છે અહીંયા એક્ઝેક્ટ નેવું એ કાટકોણ અહીંયા બને છે આ રેખા આપેલી છે અહીંયા મેં સેન્ટર પોઈન્ટ રાખેલો છે કાંટો ત્રણ ઉપર નમેલો છે એટલે નેવુંથી વધારે આવશે ત્રણ ઉપરનો કાંટો એટલે કાટકોણથી મોટું છે સવા આઠ છે એ કાટકોણથી મોટો ખૂણો છે એમ કહી શકાય ત્યાર પછીનો ખૂણો છે એમાં કેટલા વાગેલા છે તો કે નવ અને દસ વાગેલા છે નવ ને દસમાં અહીંયા સેન્ટર પોઈન્ટ રાખેલો છે નવથી અહીંયા સીધી લાઈન આપેલી છે જમણી બાજુમાં અહીંયા પોઈન્ટ રાખેલો છે જમણી બાજુમાં નેવું છે એક્ઝેટ નેવું આવશે અહીંયા અને એ કાટખૂણો બનશે નેવું થી નાનો હોય તો ડાબી બાજુ આ પોઈન્ટમાં અહીંયા આ જમણી બાજુ પોઈન્ટ રાખેલો છે એટલે અહીંયા જમણી બાજુ નમેલો છે અહીંયા પોઈન્ટ રાખીને જમણી બાજુ નમેલા હંમેશા ખૂણા કાટખોણાથી મોટા હોય એટલે ત્રણ નંબરની ઘડિયાળમાં કાઠખોણોથી મોટું આવશે ત્યાર પછી એક્ઝેક્ટ તમને જે સાડા નવ સવા નવ નવ અને આ કાટખૂણો કોને કહેવાય એ જોઈએ

અહીંયા જે આ ઘડિયાળ આપેલી છે એમાં એક્ઝેટ આ લાઇન સીધી આપેલી છે એની સામે જ ઉપર એક લાઈન આપેલી છે બાર ઉપર કાંટો છે ત્રણ વાગેલા છે તો ત્રણ વાગેલા છે એ ખૂણો કયો કહેવાય તો કે એક ખૂણાને કાટખૂણો કહેશું કેમકે નેવું અંશના માપે આવશે અહીંયા ત્યાર પછી અહીંયા એક નવ વાગેલા છે નવ વાગવામાં પણ એવું જ છે કે અહીંયા નવ ઉપર આ સીધી લાઈન છે અહીંયા વચ્ચે ટપકું કરી અને આ સીધું માપ તમે લેશો નવ ઉપરથી અહીંયા એક્ઝેટ બાર ઉપરનું નેવું અંશવાળું એટલે એ પણ કાટખૂણો કહેવાય એમ કહેવાય ત્રણ અને નવ એ વાગશે એ કાટખૂણામાં વાગશે પોણા બાર પણ કાઠખૂણામાં વાગશે એવી રીતના આપણે ખૂણાનો અત્યારે આ બધા કઈ રીતના ખૂણા જોવા એ જોયું આના ઉપરથી એકમ કોસોટીના જે પ્રશ્ન ચાર પાંચ છ અને સાત છે એ તમારે આવશે